હું આ વિડીયોમાં કેટલાક બિંદુઓ વડે શરૂઆત કરવા માંગુ છું જે આ સમતલ પર આવેલા બિંદુઓ નથી અથવા તેઓ સમતલ પર હોવા જોઈએ તે જરૂરી નથી. તેથી હું અહીં એક બિંદુ લઈશ અને આ બિંદુના યામ એક્સ સબ ઝીરો કોમા કોમા વાય સબ ઝીરો કોમા ઝેડ સબ ઝીરો છે, અથવા આપણે તેને સ્થાન સદિશ વડે દર્શાવી શકીએ. હું સ્થાન સદિશને કંઈક આ રીતે દર્શાવીશ. આ આપણો સ્થાન સદિશ છે અને તેના માટેનો સ્થાન સદિશ એક્સ સબ ઝીરો આઈ વત્તા વાય સબ ઝીરો જે વત્તા ઝેડ સબ ઝીરો કે થશે. આ યામ બિંદુઓ અહીં દર્શાવવામાં આવ્યા છે. હવે આ વિડીયો દ્વારા હું આ બિંદુ અને સમતલ વચ્ચેનું અંતર શોધવા માંગુ છું અને દેખીતી રીતે અહીં ઘણા વધારે અંતર હોઈ શકે. આપણે આ બિંદુ અને આ બિંદુ વચ્ચેનું અંતર શોધી શકીએ અથવા આ બિંદુ અને આ બિંદુ વચ્ચેનું અંતર પણ શોધી શકીએ અથવા આ બિંદુ અને આ બિંદુ વચ્ચેનું અંતર પણ શોધી શકીએ. અને જ્યારે આપણે અંતર શોધવાનું હોય ત્યારે તે ન્યૂનતમ અંતર હોય છે જે સમતલ સુધીનું લંબ અંતર છે. તો તે અંતરને કઈ રીતે શોધી શકાય? સૌપ્રથમ આપણે સમતલ પરના અને સમતલની બહારનું બિંદુ ધરાવતા સદિશની રચના કરીએ. અગાઉના વિડીયોમાં આપણે સમતલ પરના બિંદુઓ વિશે જોઈ ગયા. સમતલ પરનું બિંદુ એક્સ સબ પી કોમા વાય સબ પી કોમા ઝેડ સબ પી છે. તો આપણે અહીં એક સદિશની રચના કરીએ જેને હું નારંગી સદિશ વડે દર્શાવી રહી છું. આ પ્રમાણે જે સમતલ પરથી શરૂ થાય છે તેનું પ્રારંભિક બિંદુ સમતલ પર છે અને તે સમતલની બહાર જાય છે. તે સમતલમાંથી આ સદિશ સુધી જાય છે જેનું સ્થાન એક્સ સબ ઝીરો કોમા વાય સબ ઝીરો કોમા ઝેડ સબ ઝીરો છે. હવે આપણે આ સદિશને કઈ રીતે દર્શાવી શકીએ? આપણે અહીં આ નારંગી સદિશને એફ કહીશું. હવે આ એફ સદિશ એ આ પીળો સ્થાન સદિશ ઓછા આ લીલો સ્થાન સદિશ થશે. આમ તેનો એક્સ ઘટક એ આ બંનેના એક્સયામનો તફાવત છે. તેનો વાય ઘટક એ આ બંનેના વાયયામ વચ્ચેનો તફાવત થશે. તેથી સદિશ એફ બરાબર એક્સ સબ ઝીરો ઓછા એક્સ સબ પી, મેં તેમના એક્સયામને બાદ કર્યા, ગુણ્યા આઈ વત્તા વાય સબ ઝીરો ઓછા વાય સબ પી ગુણ્યા જે વત્તા ઝેડ સબ ઝીરો ઓછા ઝેડ સબ પી ગુણ્યા કે થશે. અહીં કેટલાક સદિશ એવા છે જે આ સમતલ પરથી બિંદુ સુધી આવે છે, પરંતુ આપણે આ અંતર શોધવાનું છે જે અહીં પીળા રંગમાં છે. આ અંતર જો હું સમતલનો અભિલંબ દોરું તો તે સીધું જ આ બિંદુ સુધી જાય છે અને તે સૌથી ઓછું અંતર છે. આપણે તેને અહીં જોઈ શકીએ કારણ કે આપણે તેને કાટકોણ ત્રિકોણના સ્વરૂપમાં જોઈ શકીએ. આમ અહીં કાટકોણ ત્રિકોણનો પાયો સમતલ પર છે અને આ બાજુ એ સમતલને લંબ છે, તેથી અહીં આ કાટખૂણો થશે. હવે આપણે અહીં જોઈ શકીએ કે જો આપણે સમતલ પરનું કોઈપણ બિંદુ લઈએ તો તે કાટકોણ ત્રિકોણનો કર્ણ બનાવશે. હવે અહીં સમતલ સુધી જવા માટેનો ટૂંકો રસ્તો અથવા આ સૌથી નાની બાજુ થશે જે કર્ણની વિરુદ્ધમાં છે. અહીં આ બાજુ એ આ બાજુ કરતાં હંમેશા નાની હશે. હવે અહીં આપ્યા પ્રમાણે આપણે એ જાણીએ છીએ કે આ સદિશ છે, પરંતુ આપણે અહીં આ લંબાઈ, આ ભૂરા સદિશની લંબાઈ કઈ રીતે શોધી શકીએ? તે માટે આપણે આ સદિશનું મૂલ્ય શોધી શકીએ. આમ આ બાજુની લંબાઈ એ આ સદિશનું મૂલ્ય થાય. આમ તે સદિશ એફનું મૂલ્ય થશે જેનાથી આપણને આ લંબાઈ મળે. પરંતુ આપણે આ ભૂરી લંબાઈ શોધવાની છે. આપણે તેના વિશે થોડું વિચારીએ. જો આપણે અહીં આ ખૂણાને થીટા તરીકે ઓળખીએ તો આપણે ત્રિકોણમિતિનો ઉપયોગ કરી શકીએ. અને જો આ સૌથી નાનું અંતર ડી હોય તો કોસાઇન થીટા બરાબર પાસેની બાજુના છેદમાં કર્ણ થાય. આમ કોસાઇન થીટા બરાબર પાસેની બાજુ જે ડી છે છેદમાં કર્ણ, એટલે કે સદિશ એફનું મૂલ્ય. હવે આ સદિશ એફના મૂલ્યને સમીકરણની બંને બાજુએ ગુણીએ માટે સદિશ એફનું મૂલ્ય
ગુણ્યા કોસાઇન થીટા બરાબર ડી થશે. હવે આપણે અહીં એફ શું છે તે જાણીએ છીએ, આપણે તેનું મૂલ્ય શોધી શકીએ, પરંતુ આપણે થીટા શું છે તે જાણતા નથી. તો આપણે આ થીટા કઈ રીતે શોધી શકીએ? અહીં આ અંતર એ અભિલંબ સદિશની લંબાઈને સમાન મળે એ જરૂરી નથી, પરંતુ તે ચોક્કસ રીતે એક જ દિશામાં જશે. માટે અહીં આ ખૂણો થીટા એ આ સદિશ અને આ અભિલંબ સદિશ વચ્ચેના ખૂણાને સમાન થશે. આપણે તે લિનિયર એલ્જેબ્રા પરથી શીખ્યા છીએ. આપણે તેની માહિતી લિનિયર એલ્જેબ્રા પરથી મેળવી શકીએ. જ્યારે આપણે આ બંને સદિશના ડોટ ગુણાકાર વિશે વાત કરી રહ્યા હોઈએ ત્યારે તે બંને વચ્ચેના કોસાઇન થીટાના મૂલ્યનો સમાવેશ કરે છે. હવે આપણે અભિલંબ સદિશના મૂલ્ય વડે સમીકરણની ડાબી બાજુએ ગુણાકાર અને ભાગાકાર કરીએ. આપણે તેની કિંમતમાં ફેરફાર નથી કરી રહ્યા, કારણ કે આપણે સમાન સંખ્યા વડે ગુણાકાર અને ભાગાકાર કરી રહ્યા છીએ. આમ આપણે અભિલંબ સદિશના મૂલ્ય વડે તેનો ગુણાકાર કરી રહ્યા છીએ. ગુણ્યા એફ ગુણ્યા કોસાઇન થીટા અને તે જ સંખ્યા વડે, એટલે કે અભિલંબ સદિશના મૂલ્ય વડે તેનો ભાગાકાર કરી રહ્યા છીએ. આ પ્રમાણે બરાબર ડી. આમ આપણે એક વડે તેનો ગુણાકાર કરીશું. આપણે તેનું મૂલ્ય નથી બદલી રહ્યા, પરંતુ જ્યારે આપણે આ પ્રમાણે કરીએ છીએ ત્યારે અહીં આ જે પદાવલી છે તે અભિલંબ સદિશ અને આ સદિશ એફ વચ્ચેનો ડોટ ગુણાકાર છે. આમ અહીં તે અભિલંબ સદિશ એન ડોટ સદિશ એફ થશે. અહીં આ જે પદાવલી છે તે ડોટ ગુણાકાર થશે અને તે તેના મૂલ્યનો ગુણાકાર ગુણ્યા તેમની વચ્ચેના કોસાઇન ખૂણાને સમાન થશે. આમ અહીં સૌથી ટૂંકું અંતર બરાબર આ સદિશ એફ અને અભિલંબ સદિશનો ડોટ ગુણાકાર ભાગ્યા અભિલંબ સદિશનું મૂલ્ય ભાગ્યા અભિલંબ સદિશનું મૂલ્ય અને તેના બરાબર સૌથી ટૂંકું અંતર. હવે આપણે તે કરીએ. આપણે આ અભિલંબ સદિશ અને આ સદિશ વચ્ચેનો ડોટ ગુણાકાર શોધીએ. તમે અગાઉના વિડીયોમાં શીખી ગયા તે પ્રમાણે જો તમે સમતલના સમીકરણ વિશે ભણ્યા હોવ તો અભિલંબ સદિશ તેના ઘટકો એ એક્સ વાય અને ઝેડ પદના સહગુણકોને સમાન થશે. માટે અહીં આ અભિલંબ સદિશ બને. હવે આપણે તેનો ડોટ ગુણાકાર લઈએ જે કંઈક આ પ્રમાણે થશે. સદિશ એન ડોટ સદિશ એફ બરાબર એ એક્સ ઝીરો. આપણે અહીં આ બંને પદનો ગુણાકાર લઈએ છીએ ઓછા એ એક્સ પી વત્તા આ બંને પદનો ગુણાકાર લઈએ બી વાય ઝીરો ઓછા બી વાય પી વત્તા આ બંને પદનો ગુણાકાર સી ઝેડ ઝીરો ઓછા સી ઝેડ પી. આ બધાના છેદમાં આ અભિલંબ સદિશનું મૂલ્ય. હવે અભિલંબ સદિશનું મૂલ્ય શું થાય? તે અભિલંબ સદિશનું તેની જ સાથે ડોટ ગુણાકારનું વર્ગમૂળ બરાબર થશે. તેથી તે દરેક પદના વર્ગના સરવાળા બરાબર થાય અને ત્યારબાદ આપણે તેનું વર્ગમૂળ લઈએ છીએ. તેથી તેના બરાબર એનો વર્ગ વત્તા બીનો વર્ગ વત્તા સીનો વર્ગ. હવે તેનું સાદુરૂપ કઈ રીતે આપી શકાય? હું તેને ફરીથી લખીશ અને આ આખી બાબત સૌથી ટૂંકા અંતર ડીને સમાન થશે. આપણે તેનું સાદુરૂપ આપીએ. હવે આપણે સમતલની બહાર આવેલા બિંદુઓને સાથે લખીએ. એક્સ સબ ઝીરો વાય સબ ઝીરો અને ઝેડ સબ ઝીરો એ સમતલની બહાર આવેલા છે. તેથી એ એક્સ સબ ઝીરો વત્તા બી વાય સબ ઝીરો વત્તા સી ઝેડ સબ ઝીરો અને પછી આ પદ બરાબર શું થાય? ઋણ એ એક્સ પી ઓછા બી વાય પી ઓછા સી ઝેડ પી. અગાઉના વિડીયોમાં જ્યારે આપણે સમતલના અભિલંબને શોધવાનો પ્રયત્ન કર્યો હતો ત્યારે જો તે બિંદુ એક્સ પી સમતલ પર હોય તો આ ડી બરાબર એ એક્સ પી વત્તા બી વાય પી
વત્તા સીઝેડપી થાય, અથવા તેને બીજી રીતે કહી શકાય કે ઋણ ડી બરાબર ઋણ એ, અને અહીં આ લોઅર કેસ એ અને અપર કેસ એ વચ્ચેનો અંતર છે. આપણે એવું કહી શકીએ કે લોઅર કેસ એ અને અપર કેસ એ સમાન જ છે, તેથી તે ઋણ એ એક્સ પી ઓછા બી વાય પી ઓછા સી ઝેડ પી થશે. હવે આપણે જે અગાઉના વિડીયોમાં જોયું અહીં તેનો જ ઉપયોગ કરી રહ્યા છીએ, માટે અહીં આ જે ડી છે તે ઋણ ડી બનશે, અને અહીં જે છે ઋણ એ એક્સ પી ઓછા બી વાય પી ઓછા સી ઝેડ પી, આ બધા જ પદ ઋણ ડી થશે, માટે ઋણ ડી. અહીં આ જે કેપિટલ ડી છે તે આ સમીકરણમાંથી મેળવ્યો છે, તેના બરાબર અંતર એટલે કે સ્મોલ ડી નથી. આમ અહીં આ આપણા અંતરનો અંશ થશે, અને અંતરનો છેદ બરાબર વર્ગમૂળમાં એનો વર્ગ વત્તા બીનો વર્ગ વત્તા સીનો વર્ગ, તેના બરાબર અંતર. અને આ આપણું કોઈપણ બિંદુ અને સમતલ વચ્ચેનું અંતર છે. આપણે એક ઉદાહરણ લઈએ. ધારો કે મારી પાસે એક સમતલ છે એક એક્સ ઓછા બે વાય વત્તા ત્રણ ઝેડ બરાબર પાંચ. આ એક સમતલ છે. હવે હું કેટલાક બિંદુઓ એવા લઈશ કે જે સમતલ પર આવ્યા નથી. ધારો કે આપણી પાસે એક બિંદુ બે કોમા ત્રણ કોમા એક છે, તે સમતલ પર નથી. આપણે તેને ચકાસી શકીએ. બે ઓછા બે ગુણ્યા ત્રણ છ વત્તા ત્રણ, જેના બરાબર ઋણ એક થશે, જે પાંચને બરાબર નથી. આમ આ બિંદુ સમતલ પર નથી. હવે આપણે જે સૂત્ર તારવ્યું તેનો ઉપયોગ કરીને આ બિંદુ અને સમતલ વચ્ચેનું અંતર શોધી શકાય. તેથી એક ગુણ્યા બે એક ગુણ્યા બે ઓછા બે ગુણ્યા ત્રણ બે ગુણ્યા ત્રણ વત્તા ત્રણ ગુણ્યા એક ત્રણ ગુણ્યા એક ઓછા પાંચ, અને તે આખાના છેદમાં વર્ગમૂળમાં એકનો વર્ગ જેના બરાબર એક થશે વત્તા ઋણ બેનો વર્ગ જે ચાર થશે વત્તા ત્રણનો વર્ગ જે નવ થાય. એક ગુણ્યા બે 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 ગુણ્યા ત્રણ છ ત્રણ ગુણ્યા એક ત્રણ, અને ત્યારબાદ ઓછા પાંચ, તેના બરાબર શું થાય? બે વત્તા ત્રણ પાંચ થશે, અને પાંચ ઓછા પાંચ એટલે કે આ સંખ્યા કેન્સલ થઈ જશે, અને આપણી પાસે ફક્ત અંશમાં ઋણ છ બાકી રહે. ત્યારબાદ છેદમાં નવ વત્તા એક દસ, દસ વત્તા ચાર ચૌદ, તેથી છેદમાં વર્ગમૂળમાં ચૌદ. આશા છે કે તમને સમજાઈ ગયું હશે. આ સૂત્ર બીજા દાખલા ગણવામાં મદદરૂપ થશે.